નમસ્કાર, સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. એક મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. અમેરિકામાં વડાપ્રધાન મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યારબાદ હવે વડાપ્રધાન ન્યુયોર્ક જવા માટે રવાના થયા છે. ન્યુયોર્કમાં યુએનજીસી ક્લાઇમેટ એક્શન સમિટમાં આજે વડાપ્રધાન સંબોધન કરવાના છે. વડાપ્રધાન આજે સમિટને સંબોધન કરવાના છે, જ્યારે ન્યુયોર્ક જવા માટે વડાપ્રધાન અત્યારે રવાના થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે ગઈકાલે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પીએમ મોદીને કી ઓફ હ્યુસ્ટનથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર સહિત અનેક મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદની લડાઈમાં ટ્રમ્પ પણ ભારતની સાથે છે. જોકે આજે વડાપ્રધાન સમિટમાં હાજરી આપવાના છે અને સંબોધન પણ કરવાના છે. કુલ 7 દિવસના અમેરિકા પ્રવાસ પર છે વડાપ્રધાન, ત્યારે આજે તેઓ ન્યુયોર્ક જવા માટે રવાના થયા છે. વડાપ્રધાન ન્યુયોર્ક જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કામેશ ચોક્સી પાસેથી. કામેશ, ગઈકાલે હાવડી મોદી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન હવે ન્યુયોર્ક પહોંચી રહ્યા છે, શું વધુ વિગતો? બિલકુલ જિજ્ઞાસા, આપને જણાવી દઉં કે ગઈકાલે રાત્રે સમગ્ર અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં એક જ નાદ જોવા મળ્યો અને એ એટલે મોદી મોદી. અમેરિકામાં મોદી મોદીનો નાદ છવાઈ ગયો હતો, મોદી મેજિક જોવા મળ્યું. ગઈકાલે હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો. એનર્જી સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું શાનદાર આયોજન રહ્યું અને જેમાં એક બાજુ વડાપ્રધાન મોદી જે છે તેમને સન્માનિત કરવામાં આવ્યા. હ્યુસ્ટન શહેરનો જે ખાસ જે એવોર્ડ જે છે કી ઓફ હ્યુસ્ટન થી તેમનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ અમેરિકાના સ્ટેજ ઉપરથી ભારતનો મજબૂત પક્ષ રાખ્યો, સાથે જ નામ લીધા વગર આતંકવાદ ઉપર સીધો જ પ્રહાર કરતા કહ્યું હતું કે આતંકવાદ પર હવે નિર્ણાયક લડાઈનો સમય પાકી ગયો છે અને આતંકવાદ સામે ટ્રમ્પનો પણ ભારતને પૂરેપૂરો સાથ અને સહકાર છે અને ભારત અને અમેરિકા જે છે બંને દેશો જે છે એ આતંકવાદ સામે એક થઈને પ્રહાર કરશે, કે જેથી આતંકવાદ ફેલાવનારા દેશો જે છે તેઓનો સમય હવે સમાપ્ત થઈ જશે. તો બીજી બાજુ આપને એ પણ જણાવ્યું કે મોદી વડાપ્રધાન મોદી જે છે તેમણે અનેક મુદ્દાઓ ઉપર છણાવટ કરી અને હાઉડી મોદી કાર્યક્રમમાં કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત આપને જણાવ્યું કે હાલની જો વાત કરવામાં આવે તો હાઉડી મોદી કાર્યક્રમ બાદ હાલમાં વડાપ્રધાન મોદી જે છે તેઓ હ્યુસ્ટન શહેરથી ન્યુયોર્ક જવા રવાના થઈ ગયા છે. આજના કાર્યક્રમની જિજ્ઞાસા જો વાત કરવામાં આવે તો ન્યુયોર્કમાં તેઓ યુએનજીસી ક્લાઇમેટ એક્શન સમિટ જે છે તેને સંબોધિત કરશે. જી બિલકુલ કામેશ, ખાસ કરીને યુએનજીસી ક્લાઇમેટ એક્શન સમિટની જ્યાં સુધી વાત છે ત્યાં કોણ કોણ હાજરી આપવાનું છે અને ત્યાં કયા મુદ્દાઓને લઈને વડાપ્રધાન ચર્ચા કરી શકે છે? જી, આ બેઠક જે છે તે ખૂબ મહત્વપૂર્ણ મનાય છે, કારણ કે યુએનજીસી થ્રુ આખું આ જે પ્લાનિંગ કરવામાં આવેલું છે અને ન્યુયોર્ક સિટીમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ક્લાઇમેટ એક્શન સમિટ જે છે તેમાં ભારત અને અમેરિકાના જે મહત્વના વિષયના મુદ્દા છે તેની ઉપર પણ વાતચીત થઈ શકે છે. આ ઉપરાંત બંને દેશોને મજબૂત બનાવવા માટે પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે. જી કામેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ન્યુયોર્કમાં યુએનજીસી ક્લાઇમેટ એક્શન સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન ન્યુયોર્ક જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યાં પણ વડાપ્રધાન સંબોધન કરવાના છે.